આ મેટ્રો શહેરની એક સરકારી વસાહત ધરાશાયી થઈ તો હજારો લોકો બેઘર બન્યા. આ ઘટનાને એક માસ વીતી ગયો છતાં લોકો હજુ બેઘર જ છે. તંત્રએ તે સમય વૈકલ્પિક સુવિધાઓ માટે જ આશ્વાસન આપ્યું હતું તે હજુ કાગળ પર જ છે અને રહીશો જ્યાં ત્યાં રહેવા માટે મજબૂર બન્યા છે. તો તંત્રએ આવાસનું રીડેવલપમેન્ટ કરશે ત્યારે કરશે, પરંતુ અત્યારે આવાસ છીનવાયેલા નાગરિકોમાં રોષ ડેવલપ થઈ રહ્યો છે. તો જોઈએ રોષની રેલીનો અને આવાસના આવેદનનો આ અહેવાલ. દલિતોના મસીહા બાબા સાહેબની આ પ્રતિમા અને સામે બેઠેલા આ નાગરિકો, આ દ્રશ્યો કોઈ આંબેડકર જયંતિની ઉજવણીના નથી, પરંતુ આ દ્રશ્યો વેદનાને વાચા આપવા એકઠા થયેલા એ લોકોના છે કે જેના તંત્રના વાંકે આશરા છીનવાઈ ગયા છે. ગત માસે ઓઢવ ખાતે આવેલ ચાર માળિયા સરકારી વસાહત નબળા બાંધકામને લઈને ધરાશાયી થઈ હતી, જેના કારણે અનેક લોકો બેઘર થયેલા છે. ત્યારે આશરાથી વંચિત થયેલા સ્થાનિકો દ્વારા અનેક જગ્યાઓ પર આવેદન અને રજૂઆતો કરવામાં આવી હતી, પરંતુ તેમ છતાં તંત્ર દ્વારા કોઈ નિર્ણય ન આવતા આખરે થાકી હારીને લોકોએ પોતાની વેદનાને વાચા આપવા સારંગપુરથી એમસી સુધી એક રેલી યોજી હતી. વસાહતના લોકોએ કોર્પોરેશનની ઓફિસ ખાતે આવીને પોતાનો રોષ ઠાલવ્યો હતો. લોકોએ હાથમાં માંગણી સૂચક બેનરો સાથે તંત્ર વિરુદ્ધ સૂત્રો પોકાર્યા હતા. એક સમયે આ રેલી કોર્પોરેશનના ગેટ પાસે પહોંચી જતા અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. ઓઢવ વિસ્તારમાં થઈ રહેલી આવાસ યોજના જે 84 બ્લોકો આવેલા છે એમાંના બે બ્લોક 23 અને બ્લોક નંબર 24 ધરાશાયી થયા હતા, અને આજે એ 26 તારીખ થઈ છે, પૂરો એક મહિનો થવા આવ્યો છે, પણ હજુ સુધી 344 પરિવારો હજુ રસ્તા ઉપર છે, રોડ ઉપર છે અને બેઘર છે. એ લોકો માટે કોઈપણ પ્રકારની સહાય કરવામાં આવી નથી. એ લોકો અત્યારે હાલ રોડ ઉપર છે અને વાતો થઈ છે, પણ એ પ્રમાણે કોઈ કામગીરી થઈ નથી. અમે એ પ્રમાણે તૈયારી પણ થઈ ચૂકી છે. અત્યારે અમે લોકો આ રેલી એટલા માટે કરી છે કે અમે લોકો આપણા અમદાવાદના કમિશનર સાહેબ છે, કલેક્ટર સાહેબ છે, પછી ગાંધીનગર સુધી પણ અમે લોકોએ રજૂઆત કરી છે, પણ ત્યાંથી અમને ખાલી એક જ જવાબ મળ્યો છે કે અમારી પાસે કોઈ જવાબ છે નહીં. છેલ્લે આખરે અમારે કંટાળીને પછી આ પગલું લેવું પડ્યું, અને અમારા એક હાઈકોર્ટના વકીલ સાહેબ છે એમને પણ અમે મળી ચૂક્યા છીએ. જો અહીંથી પણ નહીં તો અમે ત્યાંથી પણ PIL દાખલ કરીશું. એક માસ પહેલા જ્યારે ઓઢવમાં ચાર માળિયા સરકારી વસાહતના આવાસ ધરાશાયી થયા હતા ત્યારે કોર્પોરેશન દ્વારા એવું આશ્વાસન આપવામાં આવ્યું હતું કે થોડા સમયમાં આવાસને રીડેવલપ કરીને તમને ફાળવી દેવામાં આવશે, પરંતુ તંત્ર દ્વારા હજુ તે તરફ કોઈ કાર્યવાહી કરવામાં આવી નથી. આશ્વાસન માત્ર કાગળ પર જ રહ્યું છે. ત્યારે રહીશોની ધીરજનો અંત આવતા તેમણે રેલી યોજીને પોતાની માંગણીને અભિવ્યક્ત કરી હતી. જો કે હંમેશની જેમ આ દેખાવો બાદ AMC દ્વારા બાંયધરી આપવામાં આવી છે કે 7 દિવસમાં એક કમિટી દુર્ઘટના સ્થળે મોકલવામાં આવશે, પરંતુ સ્થાનિકો પણ પોતાની માંગણી પર અક્કડ છે. તેઓએ કહ્યું છે કે જો તંત્ર દ્વારા માંગણીઓ પૂરી કરવામાં નહીં આવે તો ઉગ્ર આંદોલન કરવામાં આવશે. અમારી માંગણી એ જ છે સાહેબ કે અમારે ઘર સામે ઘર જોઈએ, બરાબર. આજે અમારે 27 રક્ષાબંધનના બીજા દિવસે 27 તારીખે જે અમારા મકાન ધરાશાયી થયા એ પછી અત્યાર સુધી લગભગ સવા મહિનો થવા આવ્યો છે. અમે દરેક જગ્યાએ આવેદનપત્ર આપ્યા છે કે અમને ઘર સામે ઘર આપો અને વૈકલ્પિક સહાય આપો. 1.5 મહિનો થવા છતાં અમને તંત્ર દ્વારા કોઈ પણ જવાબ આપવામાં આવ્યો નથી. આખરે કંટાળ્યા પછી અમે આજની તારીખમાં રેલીનું આયોજન કર્યું છે. ઉલ્લેખનીય છે કે ગત માસે આ બિલ્ડિંગ ધરાશાયી થતાં એક વ્યક્તિનું મૃત્યુ થયું હતું, જ્યારે કેટલાક ઈજાગ્રસ્ત થયા હતા. આ સમયે બેઘર લોકો રાત દિવસ રોડ પર રહ્યા અને લોકોની રજૂઆત બાદ એમસી દ્વારા સ્ટેન્ડિંગ કમિટીમાં ઠરાવ કરી આશ્વાસન આપવામાં આવ્યું, પરંતુ આ આશ્વાસનો માત્ર કાગળ પર જ રહ્યા છે. ત્યારે હવે તંત્ર દ્વારા ફરીવાર આશ્વાસન આપવામાં આવ્યું છે. હવે એ જોવાનું રહે છે કે તંત્ર વચન વિસરે છે કે લોકો માંગણી ભૂલે છે. કેમેરામેન હસમુખ વાઢેડ સાથે દિવ્યા ચૌહાણ, VTV ન્યૂઝ, અમદાવાદ.